नमस्कार मित्रों, केम छो? ग्रामीण गुजरात में आपनुं स्वागत छे। मित्रों, गुजरात में अत्यारे चार मुख्य जिल्लाओं में कर्फ्यू लागू छे अने तेना माटे गुजरात सरकारे नवी गाइडलाइन जे छे ते जाहिर करी दीधी छे। अने आ गाइडलाइन में लग्न में फक्त 100 लोकोने ज मंजूरी आपवामां आवी छे, तो ते अंगेनी चर्चा आपणे आ वीडियोनी अंदर करीशुं। परंतु ए पहेला हजू पण आपे आपणी ग्रामीण गुजरात यूट्यूब चेनलने सब्सक्राइब नथी करी तो चेनलने सब्सक्राइब जरूरथी करी लेजो। मित्रों, राज्य सरकारे लग्न अने अंतिम विधि पर खास गाइडलाइन जाहिर करी छे। जे मुजब जणाववामां आव्युं छे कि लग्न अथवा सत्कार समारोह जेवी उजवणीमां स्थळनी क्षमताना 50% ओछा परंतु वधुमां वधु 100 व्यक्तિઓ આવી શકશે। એટલે કે તમે જે સ્થળ પસંદ કરો છો તે સ્થળની અંદર તે સ્થળની કુલ કેપેસિટી ફક્ત 50% અને વધુમાં વધુ 100 વ્યક્તિઓ જ લાવી શકાશે। આ ઉપરાંત મૃત્યુના કિસ્સામાં એટલે કે અંતિમ વિધિ અથવા તો ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા રાખવામાં આવી છે। આ અગાઉ આ જે મર્યાદા હતી તે વધારવામાં આવી હતી, પરંતુ હવે પાછી ઘટાડી દેવામાં આવી છે। તેમજ જે શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં છે એટલે કે ગુજરાતના મુખ્ય 4 જિલ્લાઓમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાની જે કર્ફ્યુ રાત્રિ કર્ફ્યુ અમલમાં છે, ત્યાં કર્ફ્યુ દરમિયાન લગ્ન, સત્કાર કે અન્ય સમારોહની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। એટલે કે મિત્રો, હવે રાત્રિ દરમિયાન કોઈ પણ પ્રકારના લગ્ન પ્રસંગ હશે તો તેમને રદ કરવામાં આવ્યા છે અને એ માટે તમારે દિવસે તેનું એરેન્જમેન્ટ કરવું પડશે। તેમજ મિત્રો, આ જે નિર્ણય છે તેનો આવતીકાલે એટલે કે મંગળવારથી જે છે તે અમલમાં આવી જશે। તેમજ મિત્રો, અહીં તમે એક ફોર્મ જોઈ શકો છો જે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર દ્વારા બહાર પાડવામાં છે કે અત્યારે જો તમે લોકડાઉનની અંદર મતલબ કે કર્ફ્યુની અંદર જો લગ્ન સમારંભ યોજવા માગતા હો તો તેના માટે તમારે એક ફોર્મ ભરવું પડશે। તો આ ફોર્મનો તમે નમૂનો અહીં જોઈ શકો, જે મુજબ તમારે સૌપ્રથમ જે વ્યક્તિના લગ્ન થવાના છે તેનું અરજદારનું નામ રજીસ્ટર કરવું પડશે, એ પછી તમારે તેનું સરનામું લખવાનું છે, પછી તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરવો પડશે એટલે કે આ ફોર્મની અંદર મોબાઈલ નંબર લખવાનો રહેશે। આ ઉપરાંત લગ્નની તારીખ અને સમય એટલે કે કઈ તારીખે આ લગ્ન છે તે લખવાનું રહેશે, તેમજ લગ્નનું સ્થળ અને લગ્નની અંદર કુલ કેટલા વ્યક્તિઓ હાજર રહેવાના છે તેના માટેનું તમારે ફોર્મ ભરવું પડશે અને આ ફોર્મ ભર્યા પછી તમને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવશે। આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો કે લગ્ન સમારંભમાં જે બેન્ડ બાજા અને વરઘોડો છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એટલે કે હવે તમે દિવસે અથવા રાત્રે પણ જે વરઘોડો છે તે કાઢી શકશો નહીં। આ ઉપરાંત જાનૈયાઓ તેમજ બે પરિવારો એટલે કે જે સામસામેના જે બે પરિવાર છે, છોકરીનો પરિવાર અને છોકરાનો પરિવાર, તેમજ કેટર્સ લોકો વગેરે સહિત થઈ અને કુલ 100 લોકોનો સ્ટાફને પરમિશન આપવામાં આવી છે। તેમજ મિત્રો, આ નિર્ણયથી કોરોનાને કંટ્રોલમાં કરવાની કોશિશ થઈ રહી છે, પરંતુ આનાથી ઘણા બધા પ્રોબ્લેમ થાય છે, જેવી રીતે કે આ નિર્ણયથી મુખ્ય 4 જિલ્લાઓમાં 5,000થી પણ વધુ લગ્નો અટવાયા છે અને એકલા ભાવનગરમાં જ 2,500થી પણ લગ્નો વધુ અટવાયેલા છે। એટલે કે આટલા લોકોના લગ્નોમાં અત્યારે કેન્સલ કરવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આ ઉપરાંત મિત્રો, અત્યારે જે અમદાવાદની અંદર કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે તેને પણ વધારવામાં આવ્યો છે, એટલે કે આ કર્ફ્યુ હવે 7 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે। એટલે કે અમદાવાદની અંદર 7 ડિસેમ્બર સુધી રાત્રિના 9થી લઈ અને સવારના 6 વાગ્યા સુધી આ જે કર્ફ્યુ છે તે લાગુ રહેશે। તો મિત્રો, આ હતો જે રાજ્ય સરકાર દ્વારા કર્ફ્યુને લઈને એક નવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને લગ્નો તેમજ અંતિમ વિધિમાં જે લિમિટેડ સંખ્યા કરવામાં આવી છે તે અંગેનો વિડીયો જો આ વિડીયો આપણે પસંદ આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો। થેન્ક યુ મિત્રો, આભાર।